નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં ફરીથી એક વખત આપનું સ્વાગત છે. અને ધોરણ 10ના જે ટોપર્સ વિદ્યાર્થીઓ આવ્યા છે તેમનો આપણે અહીંયા લાઈવ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છો. ભુલકા ભવન શાળાની વિદ્યાર્થીની કૃતિ જાગીરદાર. કૃતિ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં, સાથે પ્રિન્સિપાલ શ્રી અને તેમના પેરેન્ટ્સ પણ અહીંયા ઉપસ્થિત છે. આપ સૌનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. વિજયભાઈ ભુલકા ભવન શાળાના પ્રિન્સિપાલ છે અને આપણે એમની સાથે પહેલા વાત કરીશું. ભુલકા ભવન શાળાની સાહેબ આપણે વાત કરીએ તો ખૂબ જ અગ્રશ્રેણી શાળા કહી શકાય કે વિદ્યાર્થીઓ માટે શું કરવું, એ શું નવા પ્રયત્નો કરવા કે જેથી વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સારું આવે, તો એના માટે આપ શું કરી રહ્યા છો? આમ તો જે સરકારી શેડ્યુલ હોય છે જે મુજબની પરીક્ષાઓ તો શાળા દ્વારા લેવાય છે, પણ એ પરીક્ષાનું જે કંઈ રિઝલ્ટ હોય છે એ રિઝલ્ટ વખતે કમ્પલસરી પેરેન્ટ્સને અમે બોલાવીએ છીએ. અને પહેલી જે પરીક્ષા હોય ત્યાંથી જ પેરેન્ટ્સ સાથે નું ડિસ્કશન કે જે કંઈ સંપર્ક સેતુ એક અમે કરતા હોઈએ છીએ. એટલે પહેલી પરીક્ષામાં જે કંઈ તકલીફ કે મુશ્કેલી હોય તે બીજામાં નહીં રહે એવા પ્રયત્નો શરૂઆતથી થતા હોય છે. લગભગ દિવાળી પછી અમે જે લોકો બહુ જ નબળું રિઝલ્ટ છે, અમારી કોશિશ તો એવી હોય છે કે 100% પરિણામ તરફ અમે જઈએ. એટલે એવા થોડાક વિદ્યાર્થીઓને વાલીઓને એક પર્સનલ મીટિંગ જેવું કહી શકીએ આપણે, એમાં થોડુંક અમે માર્ગદર્શન અમારી રીતે આપતા હોઈએ છીએ કે જેથી એનું પરિણામ વધારે સારું બની શકે. એ સિવાય સંભવતઃ અભ્યાસક્રમ પૂરો ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીને રજા પાડવામાં કે વહેલી છૂટછાટ આપવામાં અમે થોડા બહુ સ્ટ્રિક્ટ રહેતા હોઈએ છીએ. બહુ જેન્યુઅન કારણ હોય તો જ એ મુક્તિ મળી શકે, અન્યથા એવી છૂટછાટ અમે આપતા નથી. એટલે કદાચ આ બે બાબતો અને સાથે સાથે પેરેન્ટ્સ અને વિદ્યાર્થીનું પોતાનું ઇન્વોલ્વમેન્ટ એક સારા પરિણામ તરફ અમને પણ લઈ જાય છે. એટલે પેરેન્ટ્સનો તમને પૂરેપૂરો જે પણ તમે કાર્યશૈલી શાળાની છે એમાં તમને પૂરતો સપોર્ટ પેરેન્ટ્સનો પણ મળી રહ્યો છે એવું કહી શકાય. હા, ડેફિનેટલી. અને મીટિંગ કરવા પાછળનો આશય બી એ જ હોય છે કે શાળામાં જે કંઈ જેવી રીતે ચાલે છે એને આપ ફોલો કરો, અથવા એમાં કંઈક આપને મુશ્કેલી પડતી હોય તો એ વિષયે રજૂઆત કરો તો એમાંથી કોઈ સમાધાન આપણે શોધી. ક્યારેક કોઈ પેરેન્ટ્સને ગુસ્સો બી આવતો હોય કે બહુ સ્ટ્રિક્ટ છે, તો એવા સંજોગોમાં તમે શું કરતા હોવ છો? જનરલી એવું બહુ લઘુમતીમાં હોય છે, એટલે એ ફરિયાદ સ્વરૂપે ક્યારે આવતું નથી. જનરલી કદાચ થોડોક ગુસ્સો કે બાળકો હોય તો એ લોકો બે ત્રણ પેરેન્ટ્સ મળીને ભેગા કરીને સોલ્વ કરી દેતા હોય અથવા તો ઠાલવી દેતા હોય છે. એટલે એવા કોઈ પ્રશ્ન ઇનડિસિપ્લિનના કે કોઈ મેજર એવા ઇશ્યુઝ એકચ્યુઅલી અમારું પેરેન્ટ ટીચર્સ એસોસિએશન પણ છે, એટલે આજ સુધી તો એવું કંઈક એવા કોઈ ઇન્સિડન્ટ બન્યા નથી કે જેમાં સંઘર્ષ થાય. નહીં, મારું ફક્ત આ પ્રશ્ન પૂછવાનું કારણ એટલું જ હતું કે જો વિદ્યાર્થી સાથે શિક્ષકો, પ્રિન્સિપાલ અને શાળાના ટ્રસ્ટીઓ તો મહેનત કરતા જ હોય છે વિદ્યાર્થી પાછળ, પણ પેરેન્ટ્સનો સપોર્ટ એટલો હોવો જ જોઈએ અને હોય છે ત્યારે જ તમારું બાળક આ રિઝલ્ટ પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે મારો આ પ્રશ્ન કે પૂછવાનું રીઝન હતું કે બધાનું આપણે કહેવાય છે કે તાળી એક હાથે નથી પડતી, રાઈટ? તાળી પાડવા માટે આપણને બે હાથની જરૂર પડે છે. ત્યારે બધાનું જ જો તમારું કોમ્યુનિકેશન સરખું હોય, બધા જ મળી સમજીને જો કામ કરતા હોય તો રિઝલ્ટ હંમેશા સારું જ આવતું હોય છે. એક કોઈ પણ લેવલનું હોય, એ એજ્યુકેશન ફિલ્ડમાં હોય કે અધર ફિલ્ડમાં હોય. સો એટલા માટે પૂછ્યું આપને સાહેબ, સોરી કદાચ આવો પ્રશ્ન પૂછ્યો. હવે આપણે વાત કરીશું કીર્તિ સાથે. ઓલરેડી ભુલકા ભવનમાં કોમ્પિટિટર વધારે જ હોય છે, હોય જ, કારણ કે આટલા બધા છોકરાઓનું રિઝલ્ટ જયારે આવતું હોય ત્યારે કોમ્પિટિટર હોવાના જ છે અને એની વચ્ચેથી તમે પસાર થાવ છો એ બહુ મોટી વાત છે. તો તમને ખૂબ ખૂબ અભિનંદન. આગળ તમે શું કરવા માંગો છો? આગળ મને લિટરેચરમાં ઇન્ટરેસ્ટ છે અને મને આઈએએસ બનવાનો પણ વિચાર છે. ખૂબ સરસ.
સાહેબ તમને ખબર હતી એમને આઈએસ બનવું છે? હા મળ્યા છે, રિઝલ્ટ આવ્યા પછી મળ્યા છે, ત્યારે ખબર પડી હતી. સારું છે. એટલે ઘણી વખત એવું હોય છે ને કે ઘણા બધા વિદ્યાર્થીઓ દસમાના જે પર્સન્ટેજ ની પાછળ થોડા કોમ્પિટિશનના યુગમાં સ્વાભાવિક રીતે લોકો એમાં ફોકસ એમનું વધારે હોય, એટલે એની ઇનર એબિલિટી છે ને એ બધી અમને બી નથી ખબર પડતી એક્ચ્યુઅલ. એટલે પણ પ્રીતિ એ કામ કરે, શુભેચ્છા છે અમારા બધાને. બિલકુલ બિલકુલ, અમારી પણ તને શુભેચ્છા ને તું આઈએસ બન એવી અમને તમારી શુભેચ્છા રહેશે. આપણે એમના પિતાશ્રી સાથે વાત કરીશું. આપનું નામ સાહેબ? શૌનક જાગીરદાર. જી શૌનકજી, આપનું સ્વાગત છે. આપની દીકરી હમણાં જ તમને મને અમને જ ખબર પડી કે આઈએએસ બનવું છે, તો તમને કેવી લાગણી ફીલ થઈ રહી છે? દસમાનું રિઝલ્ટ તો સારું આવી જ છે, પણ હવે આપણે આઈએએસ ની વાત કરીએ તો તમે શું એને આપણે માતાશ્રી સાથે વાત કરીશું. આપનું નામ? બીના જાગીરદાર. જી આપ શું કરો છો? હું હાઉસવાઈફ જ છું. જી તો માતાનો ફાળો વધારે હોય છે દીકરીને પ્રોત્સાહિત કરવાનો, દીકરીને ભણાવવાનો, તો એમાં તમે કેવી રીતે એને હેલ્પ કરી? ના એ બધું મારે હિસાબે જાતે જ કરતી હતી, કેમ કે મારે એવો તો ઘરમાં થોડા પ્રોબ્લેમ છે, મારા સાસુને થયો પેરાલિસિસ થયો છે. જી એટલે એ લગભગ 3 વર્ષથી બધું જ જાતે કરે છે એમ જોઈએ તો, બધું જ. પણ એના ટીચરોનો બહુ સપોર્ટ રહ્યો, એને ઇવન કોચિંગ પણ નથી લીધું 10th માં, ખાલી મેથ સાયન્સ તો જે પણ એ તો લોકોને હિસાબે કે લોકો કે બહુ જ અઘરું છે અઘરું છે, એટલા માટે અમે એને ટ્યુશન પણ રાખ્યું. બરાબર. બાકી એને કોચિંગની પણ જરૂર નથી, પણ સ્કૂલના ટીચરો જ બહુ સરસ ખરેખર મને ભૂલકા ભવનને માટે તો એ તો છે કે બહુ સપોર્ટ કરે. ખૂબ સરસ, ખૂબ સરસ. કીર્તિ હવે હું તારી સાથે વાત કરીશ. તારા કોઈ ફેવરિટ ટીચર્સ કે જેણે તને ખૂબ મદદ કરી હોય, ખૂબ હેલ્પ કરી હોય? બધા સબ્જેક્ટના બધા ટીચર્સ બહુ સારા હતા, અગર મને કોઈ ક્વેરી હોય તો મને શાંતિથી પણ સમજાવતા હતા. જી ક્લાસ પતી જાય પછી પણ મને અલગથી બહારથી બોલાવીને પણ ક્વેરી મારી સોલ્વ કરતા હતા. એટનો મારો તો સારું એક્સપિરિયન્સ. તારે આઈએએસ તો બનવું છે, એના સિવાયનો તારા કોઈ શોખ? રીડિંગ અને રાઇટિંગ. ખૂબ સરસ. તો આ હતી કીર્તિ જાગીરદાર, જેણે ભૂલકા ભવન શાળામાં 4th ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને તે આઈએએસ બનવા માંગે છે આગળ જઈને. તો ખૂબ ખૂબ અભિનંદન. આપણે બીજા વિદ્યાર્થીઓ સાથે પાછા મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.